नमस्कार विद्यार्थी मित्रों और गुरुजनों, मारी यूट्यूब चैनल में तमारू स्वागत है। आज वीडियो में आप जोशू आज लेवायेल एट्ले कि तारीख 10/10/2022 दिवसे लेवायेल धोरण 4 विषय गणित प्रथम संतरात कसोटी संपूर्ण सॉल्यूशन। मित्रों आप पहला चैनल में नवा हो तो चैनल ने सब्सक्राइब करो और तमारा बीजा मित्रों साथे शेर करो और सब्सक्राइब कर लो जेथी तमने तमारा पेपर सॉल्यूशन अहीं मळी रहे। पहलो प्रश्न हतो मित्रों के कोयडो उकेलो के संदीप भाई 1000 ईंटों ना रुपया 1000 लेके ते 25 ईंटों खरीदे थे तो हमने कितनी रकम चुकावी पड़े। तो अँ विद्यार्थी मित्रों एक ईंटनों किंमत के लिए थाय छे एटले 1000 लिखे 1000 रुपया छे तो एराए 2500 ईंटों खरीदे छे तो 2500 गुण्या 1 बराबर एराए के रुपया आपसे 2500 रुपया हमने चुकवा पड़ से। बीजो प्रश्न है हेतल भाई ट्रेक्टर एक फेरा में 1500 ईंटों लई जाए कितनी ईंटों लई जाए 1500 ईंटों एक फेरा में तो एवं 5 फेरा करे छे तो कितना फेरा करे छे 5 टोटल कितनी ईंटों थशे तो 5 ने 0 0 पायो पायो 25 वधी पड़ी 2 5 एका 5 तो कितनी ईंटों लई जशे 7000 अने 500 ईंटों लई जशे। तो आवी रीतना विद्यार्थी मित्रों आ दाखलो आपणे गणवानो छे। हवे बीजो प्रश्न शुं छे तीजो प्रश्न के जो 2000 ईंटों की किंमत 4000 रुपया होय तो ते विचार करो के केटला रुपया थया एक ईंटनी किंमत 2 रुपया थया तो 1000 ईंटोनी किंमत केटली थाय तो 1000 ईंट गुण्या एक ईंटनी किंमत 2 रुपया छे बराबर 0 0 0 2 એકા 2 તો ટોટલ 2000 રૂપિયા થશે। હવે કે શું કહે છે માગ્યા મુજબ જવાબ આપો 5 3 2 9 આ 4 અંકોનો ઉપયોગ કરીને 4 અંકની તમારે 4 સંખ્યા બનાવવાની છે તો પહેલી સંખ્યા બનશે 5329 બીજી સંખ્યા બનાવીએ 3295 ત્રીજી સંખ્યા બનાવીએ 5923 અને ચોથી સંખ્યા બનાવીએ આપણે વિદ્યાર્થી મિત્રો 9235 આવી રીતના તમે કોઈ પણ સંખ્યા બનાવી શકો છો। પછી કહે છે કે કદમના વૃક્ષ નીચે 25 શું છે ગાયો પછી 30 કેટલી છે બકરી 48 શું છે ઘેટા અને 65 શું છે भैंसो है आ बधानो तमारे सरवारो करवानो छे तो केटला पशुओ बैठेला छे तो 5 ने 8 13 ने 5 केटला थशे 8 वधी पड़शे 1 2 ने 1 3 3 ने 1 6 6 ने 4 10 10 ने 6 केटला थशे 16 टोटल 168 पशुओ बैठेला छे। हवे शुं कहे छे विद्यार्थी मित्रों तीजो प्रश्न 1 4 7 थी बनती 4 अंकनी सौथी मोटी संख्या तो सौथी मोटी संख्या बनशे 7541 અને સૌથી નાની સંખ્યા બનશે કઈ હા 1457। હવે એ શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે વર્ગીકરણ કરવાનું છે સેન્ટીમીટરમાં શું મપાય અને કિલોમીટરમાં તો પહેલું છે કંપાસની બોક્સની લંબાઈ તો એ તમારે શામાં લખવાનું છે આ ખાનામાં લખવાનું છે પેન્સિલની લંબાઈ તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમારે આ ખાનામાં લખવાનું છે બે ગામ વચ્ચેનું અંતર તો એ કિલોમીટરમાં મપાય તો એ તમારે અહીંયા લખવાનું છે ટેબલની પહોળાઈ તો ટેબલની પહોળાઈ કિસ્સામાં મપાય હા સેન્ટીમીટરમાં તો એ પણ તમારે આ ખાનામાં લખવાનું છે ગાંધીનગરથી હિંમતનગર વચ્ચેનું અંતર તો એ કિલોમીટરમાં મપાય તો તમારે અહીંયા લખવાનું છે અને પુસ્તકની લંબાઈ સેન્ટીમીટરમાં તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આવી રીતના તમારે ખાનામાં લખી દેવાનું છે। પછી કહે છે 2 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો 200 400 સેન્ટીમીટર બરાબર 4 મીટર અને 10 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા થાય 100 સેન્ટીમીટર તો 10 × 100 કરીએ બરાબર કેટલા થશે 1000 સેન્ટીમીટર થાય તો આ ખાલી જગ્યામાં તમારે 1000 લખવાનું છે। હવે જોડકા જોડવાના છે અહીંયા જે સરવારો થાય છે એ અહીંયા સરવારા સાથે તમારે જોડવાનો છે જેમ કે 7 મિલી 5 મિલી 2 મિલી તો 7 ને 5 12 12 ને 2 14 તો આમાં 14 ક્યાં થાય છે તો અહીંયા થાય છે 4 ને 6 10 ને 4 તો આ બંનેને તમારે જોડી દેવાનું છે 450 ને 150 એટલે 600 મિલી થાય તો 500 મિલી ના અહીંયા જોડી દેવાનું છે અને આ વધ્યું મિત્રો અહીંયા તમારે જોડવાનું છે। હવે કોયડાને ઉકેલવાનો છે શું કહે છે પાણીથી સંપૂર્ણ ભરેલા 5 લિટરના જગમાંથી 500 મિલીની કેટલી બોટલ ભરાય તો પહેલાં આપણે 5 લિટર એને શેમાં ફેરવવાનું છે મિલીલિટરમાં તો 5 લિટર બરાબર 1000 મિલીલિટર બરાબર કેટલા થશે 5000 મિલીલિટર થાય। હવે તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો 5000 મિલીમાંથી 500 મિલીને કેટલી ભરાય તો હવે આપણે 5000 મિલીલિટરમાંથી 500 મિલીની કેટલી ડબ્બીઓ ભરાય તો કરીશું 500 5000 મિલીલિટર ભાગ્યા 500
तो 500 एका 500 या, 0 0 0 ऊपर थी 0 भागना चाले तो 0 बराबर केला थाय तो 10 मिलीनी એટલે કે 500 મિલીની 10 બોટલો ભરાશે. અહીંયા બીજો છે કે પ્રેરકભાઈ દરરોજનો 500 મિલી પાણી પીવે છે, તો અઠવાડિયામાં કેટલું પાણી પીવે, અઠવાડિયાના કેટલા દિવસ હોય, 7 દિવસ, તો 0 0 5 7 35 એટલે 3500 મિલી થયું. હવે 3500 મિલી એટલે કેટલું થાય, 3 લિટર, અને 500 મિલી એરાય 1 અઠવાડિયાનું પાણી પીવે છે. હવે ખાલી જગ્યા પૂરવાની છે. સૂર્ય ઉગવાનો સમય તો શું આવશે, સવારનો સમય કહેવાય એટલે AM, 5:30 સમય PM એટલે સાંજનો સમય, બપોરના 12 વાગ્યાથી રાત્રિના 12 વાગ્યા કલાક સુધીના સમયને આપણે શું કહીએ છીએ, રાત્રિનો સમય એટલે PM કહીએ છીએ. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારે કલાકમાં આપેલા સમયને 24 કલાકના અને 24 કલાકના સમયને 12 કલાકના સમયમાં દર્શાવવાનો છે. તો 11 PM તો રાતના 11:00 વાગે એટલે કેટલા થાય, 22 કલાક. પછી 15:30 વાગે એટલે 12માં તમે 3:30 ઉમેરો એટલે થશે 3:30, તો શું થશે, AM. અને 5:30 એટલે અહીંયા થશે 12માં તમે 5:30 ઉમેરો એટલે 17:30 કલાક થશે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે. હવે કહે છે નીચેની આકૃતિ ઉપરથી તમારે પ્રશ્નોના જવાબો આપવાના છે. તો અહીંયા શું કહે છે કે ઉપરની આકૃતિમાં કુલ કેટલા દરવાજા છે, તો 1 દરવાજો 2 3 અને 4, તો કેટલા દરવાજા છે, 4 દરવાજા. શાળાની સૌથી નજીકનો દરવાજો કયો છે, તો શાળાની સૌથી નજીકનો દરવાજો કયો છે, દરવાજો B. તો અહીંયા લખવાનો B દરવાજો. હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે દરવાજા એમાંથી પ્રવેશતા બગીચો તમારી કઈ બાજુ આવે, તો દરવાજો એ ક્યાં છે વિદ્યાર્થી મિત્રો, આ છે. તો તમે આ બાજુથી પ્રવેશો છો, કઈ બાજુથી, આ બાજુથી પ્રવેશો છો, તો સામેની દિશા તમારી કઈ થાય, ઉત્તર થાય. તો શું કહે છે પ્રશ્નમાં કે પ્રવેશતા બગીચો કઈ બાજુ આવે છે, તો બગીચો તમારી આ બાજુ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો ઉત્તર છે, તો ઉત્તરની આ બાજુની દિશા છે એ કઈ દિશા આવશે, તો આ બાજુની દિશા છે વિદ્યાર્થી મિત્રો કઈ હશે, પૂર્વ દિશા થશે. હવે શું કહે છે દરવાજા બીમાંથી પ્રવેશતા રમતનું મેદાન કઈ બાજુમાં આવે છે, તો દરવાજા બીમાંથી આપણે, તો આપણે આ બાજુથી પ્રવેશીએ છીએ એટલે આપણે આ બાજુ ઉત્તર દિશા થશે સામેની દિશા. તો શું કહે છે કે રમતનું મેદાન કઈ બાજુમાં આવે છે, તો રમતનું મેદાન છે એ ઉત્તરની કઈ દિશામાં આવે છે, ડાબી બાજુ આવે છે, એટલે કઈ બાજુ આવશે, પશ્ચિમ દિશામાં આવશે. પછી કહે છે દરવાજા એની સામેનો દરવાજો કયો છે, તો દરવાજો એ છે એની સામેનો દરવાજો C છે. પછી છે ટૂંકા જવાબ આપો, 2 કિલોગ્રામ = 2000 ગ્રામ, 3000 કિલોગ્રામ = 3 કિલોગ્રામ, 100 રૂપિયા એટલે કેટલા રૂપિયાના 20 સિક્કા થાય, 100 રૂપિયા એટલે 5 રૂપિયાના કેટલા સિક્કા થાય, 20 સિક્કા થાય. 1 કિલોગ્રામ પસ્તીની કિંમત કેટલા રૂપિયા છે, 15 રૂપિયા. તો આવા આપણા જોડે કેટલા રૂપિયા છે, 12 કિલોગ્રામ પસ્તી છે. તો આ બંનેનો આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર કરવાનો છે. તો 10 ની 0, 5 એકા 5, 1 એકા 1, 5 2 10, વધી પડી 1 2 1 2 1 2 1 2 1 3, તો 0 8 અને 1, તો કેટલા રૂપિયા થાય, ટોટલ 180 રૂપિયા થશે. હવે શું કહે છે વિદ્યાર્થી મિત્રો 5માં, જો કોઈ વ્યક્તિ રોજના 200 રૂપિયા કમાય, 200 રૂપિયા કમાય, તો 15 દિવસમાં કેટલા કમાય, તો આપણે એનો શું કરીશું વિદ્યાર્થી મિત્રો, ગુણાકાર કરીશું. તો ફરીથી કરીએ, 200 × 15, તો અહીંયા 10 ની 0, 1 ને 0 સાથે 0, 0 2 એકા 2 વત્તા, 0 0 5 2 10, બરાબર 0 0 0 3, તો ટોટલ 3000 રૂપિયા કમાશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આજનું ધોરણ 4નું પેપર સોલ્યુશન. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને બીજા વિષયના પણ બધા જ પેપરના સોલ્યુશન મળતા રહેશે.